अवस्था मारावाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों आती काले 22 जानुआरी अयोध्या में नहीं आखा भारत में गामे गाम घेरे घेर राम मंदिर नी प्राण प्रतिष्ठा नो उत्सव अयोध्या में राम मंदिर नी प्राण प्रतिष्ठा थे। मित्रों तुलसीदास एम के तुलसी गली है साकरी जहां राम तहां नहीं काम और काम तहां नहीं राम। जीवन नी मारी तमारी गली एटली साकड़ी छे ने एमां का तो राम रही सके का तो राम रही सके बेमांथी एक रही सके। जो माणस राम ने राखशे अने राम नी पाछळ पड़शे ने तो भव सागर तरी जशे। पण जे माणस जीवन माथी राम ने काढ़ी नाखशे आवतीकाले 22 जानुआरी अने काम ने स्थान आपशे ने ए मित्रों भव सागर मां डुबकीओ मारतो मारतो मद्दरिये जतो रहेशे अने भवो भव सुधी बहार नहीं निकले ए खबर ही नहीं पड़े। मित्रों एटले आम तो राम अने काम બે અક્ષરના બનેલા છે એટલે કદાચ અર્જુનને ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહેવું પડ્યું કે હે અર્જુન કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે, ડાયા માણસે આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ। કામ એટલે ઈચ્છાઓ વાસનાઓ લગામ વગરના ઘોડાઓ, કોઈ સત્તા માટે કોઈ પૈસા માટે કોઈ સંપત્તિ માટે કોઈ ખુરશી માટે કોઈ માંડ મોટાઈ માટે સાહેબ રગવાયા કૂતરાની જેમ હડકાયા કૂતરાની જેમ આખા જીવનમાં દોડ 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 થતાં એનો કામ પૂરો નથી થતો, મૃત્યુનો કિનારો આવી જાય છે, છેલ્લો શ્વાસ એનો ખલાસ થઈ જાય, આખી જિંદગી ખલાસ થઈ જાય છે। મિત્રો રામ શબ્દ તો બે જ અક્ષરનો છે પણ બે અક્ષરમાં કેટલી તાકાત છે એ તાકાત હું તમને બતાવું છું। મિત્રો સાંભળો, મારણ તમારો જ્યારે જન્મ થયો ને ત્યારે 5 કિલોનું શરીર જે જન્મ્યું ને શરીરને તન કહેવાય, તનના મિત્રો બે અક્ષર આ માથા ઉપર વાળ ઊંઘે વાળના બે અક્ષર, વાળ જે માથા ઉપર ઊંઘે એને માથું કહેવાય માથાના બે અક્ષર, આગળ ભાલ કહેવાય ભાલના બે અક્ષર, નાકના બે અક્ષર, અહીંયા મૂછ નથી પણ મૂછના બે અક્ષર, હોઠના બે અક્ષર, અંદર જીભ છે જીભના બે અક્ષર, દાંત છે દાંતના બે અક્ષર, દાઢીના બે અક્ષર, આંખના બે અક્ષર, ગાલના બે અક્ષર, કાનના બે અક્ષર, ગળાના બે અક્ષર, બોચીના બે અક્ષર, ખભાના બે અક્ષર, હાથના બે અક્ષર, કોણીના બે અક્ષર, કાળાના બે અક્ષર, છાતીના બે અક્ષર, મિત્રો કેળના બે અક્ષર, પેટના બે અક્ષર, નાભીના બે અક્ષર, જાંઘના બે અક્ષર, પગના બે અક્ષર, પંજાના બે અક્ષર, એડીના બે અક્ષર, અને મિત્રો મારું તમારું આયુષ્ય કર્મ પૂરું થાય ને ત્યારે અંદરથી પ્રાણ નીકળી જાય, પ્રાણના પણ બે અક્ષર, અને પછી મિત્રો આ સમાજના લોકો કુટુંબના લોકો એમ નહીં કે મનહરભાઈને બહાર કાઢો, આ સબને બહાર કાઢો, એ સબના બે અક્ષર, એ સબને 4 જણા ઊંચકશે ને એને માનસ ના કહેવાય, એને ડાઘુ કહેવાય, એ ડાઘુના બે અક્ષર। અને મિત્રો આખી જિંદગી જો આપણે રામ નહીં બોલ્યા હોઈએ અને કામને જ સ્થાન આપ્યું હશે ને તો એ છેલ્લે ઊંચક્યા પછી એ ડાઘુઓ બોલશે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, એ રામના પણ બે અક્ષર સ્મશાન યાત્રામાં આગળ દોણી લઈને ચાલે, એ દોણીના બે અક્ષર મિત્રો સ્મશાનમાં જાય, અને ચિતા હોય એ ચિતાના બે અક્ષર એમાં અગ્નિ આપે, અને એ ચિતા જ્યારે સળગીને ઠંડી પડે ત્યારે 5-50 કિલોનું મારું તમારું શરીર 5 કિલોની રાખ બની જાય, એ રાખના પણ બે અક્ષર મિત્રો। 3 દિવસે ટાઢી વારે, ટાઢીના બે અક્ષર મિત્રો, અને 3 દિવસે અંદરથી હાડકાલે, હાડકા ના કહેવાય ને ફૂલ કહેવાય, ફૂલના બે અક્ષર, એ ફૂલને જે કુંભમાં રાખવામાં આવે કુંભના બે અક્ષર, એ કુંભને ગંગામાં પધરાવવામાં આવે ગંગાના બે અક્ષર, અને મિત્રો છેલ્લે મોક્ષ મળે મારું તમારું અંતિમ ગોલ એ મોક્ષ, એ મોક્ષના પણ બે અક્ષર। મિત્રો આ બે અક્ષરની માયાજાળ છે, મારે નહીં તમારે, અને મારે પસંદ કરવાનું છે જીવનમાં શું રાખવું, રામ રાખવા કે કામ રાખવા। મિત્રો રામની પાછળ ગાળા બની જઈશું જીવનમાં, રામને રાખશું ને તો આપણે બહુ સાગર તરી જઈશું, પણ કામની પાછળ પડીશું ને તો મનુષ્ય જીવન મારું તમારું કૂતરા ગધેડાને ભૂંડના વર્ષોની જેમ જાનવરની જેમ ખલાસ થઈ જશે। મિત્રો આખી જિંદગી જો માણસ રામને જીવનમાં સ્થાન નહીં આપે ને તો કુદરત કહે છે કે આખી જિંદગી તું રામ નહીં બોલું ને તો તારા મૃત્યુ પછી તને ઊંચકનારા ડાઘુઓ પણ બળજબરીથી તને બોલાવશે કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ। તારે પેલાને બોધેલો હોય અને મોઢું એકલું ખુલ્લું હોય તો માથું ધુનાઈને કે ના બોલું ના બોલું ના બોલું, આખી જિંદગી ના બોલ્યો હોય તે છેલ્લે મરતો મરતો હોય કે ના બોલું। મિત્રો આવતીકાલે જીવનમાં રામને સ્થાન આપી દો, આખું જીવન ભવસાગર રામના સહારે બે અક્ષરના સહારે તરી જઈએ મિત્રો, નહીતર તો મૃત્યુ પછી
મારી તમારી પાછળ આ સમાજના લોકો, આ કુટુંબના લોકો, આ દુનિયાના લોકો બોલશે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.